નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.6 જોવાના છીએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા કેવી રીતે શોધવો અને સારામાં સારી સમજ આપેલી છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. પહેલો 18 અને 48, તો 18ના અવયવ પાડીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં પાછળ એકમમાં બેકી સંખ્યા છે 8, એટલે બે ભાગ ચાલશે, તો 2 9 18. પછી 9 આવ્યા એટલે એકી સંખ્યા છે, તો 3 3 9, 3 1. ચલો 48ના પાડીએ, તો બેકી છે એટલે 2 2 4, 2 4 8. જો તમને આ રીતે ના ફાવતું હોય તો પાછળ ભાગાકાર કરી દેવાનું. 4 પણ બેકી છે એટલે 2 ચાલશે, 2 1 2, 2 2 4, 2 6 12, 2 3 6 અને 3 1. ઓકે, ચલો 18ના કયા અવયવ પડે, તો 1 બગડો છે અને 2 તગડા છે, તો 3 3 9 2 18 આવી ગયું બરાબર. ચલો 48મું, તો 1 2 3 4 બગડા, 1 2 3 4 બગડા ને 1 તગડો છે, 3 2 6 2 12 2 24 2 48. ઓકે, હવે આપણે ગુસા શોધવાનું છે, તો લખી દઉં ગુસા. તો સરખું શું છે, તો જો એક બગડો બંધીમાં કોમન છે, પછી એક તગડો કોમન છે, અહીં તગડો છે પણ અહીં નથી, એટલે 2 અને 3 કોમન આવ્યા, તો 2 અને 3, તો 2 3 6, અહીં લખી દઉં ગુસા. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા દાખલાનો જવાબ કેટલો આવ્યો, તો તમે જોઈ રહ્યા છો કે પહેલા દાખલાનો જવાબ છે એ ગુસા કેટલો આવી ગયો છે, 6 આવી ગયો છે. ચલો આપણે બીજો ગણીએ, બી 30 અને 42, તો બી 30 અને 42, અહીંયા પતી ગયો, આ લઈ લઈએ બરાબર. ચલો આગળ જોઈએ, બસ જેમ અવયવ પાડતા હતા એ રીતે આપણે અવયવ પાડવાના છે વિદ્યાર્થી મિત્રો. ચલો 30ના પાડીએ, તો પાછળ 0 છે એટલે 2 આવશે, 2 15. ઓ 5 એકી સંખ્યા છે એટલે 2 ભાગ નહીં ચાલે, ઓ 3 આવે તો 3 5 15 અને 5 1 પતી ગયું. ચલો 42 છે, તો 2 બેકી છે એટલે 2 ચાલશે, 2 2 4 અને 2 1 2. હવે 1 એકી છે એટલે 3 ચાલશે, 3 7 21 અને 7 1. તો 30ના અવયવ પાડીએ, તો 2 3 5, 2 × 3 × 5, 75 15 2 30. ચલો 42ના પાડીએ, તો 2 × 3 × 7, 7 3 21 2 42, તો ગુસા. બંનેમાં એક તો બગડો કોમન છે જુઓ, અને એક તગડો કોમન છે, તો 2 × 3 ફરી વારે 6 આવ્યો ભાઈ, તો ગુસા. બીજા દાખલામાં કેટલો જવાબ આવ્યો, 6 આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ બોક્સ કરી દેવાનું, ખાસ ભૂલવાનું નહીં, તો સાહેબની નજર ત્યાં પડશે અને તરત જ તમને માર્ક્સ મળી જશે. પછી તમે ત્રીજો દાખલો જુઓ, તો ત્રીજો દાખલો છે 18 અને 60, સી. તો હું લખી દઉં સી 18 અને 60, અને ડી છે 27 63, તો એ પણ લખી દઉં અહીં, ડી 27 63. ઓકે, ચલો જોઈએ, તો 18ના અવયવ પાડીશું પહેલાં. અહીં 8 બેકી છે એટલે 2 ચાલશે, 2 9 18, 9 એકી છે એટલે 3 આવશે, 3 3 9 અને 3 1. 60, તો બેકી છે એટલે 2 આવશે, 2 30, 2 15, 3 5 15 અને 5 1. વિદ્યાર્થી મિત્રો, અવયવ તમને જ્યારે આવડે, જ્યારે તમે ઘડિયાની પ્રેક્ટિસ કરો તો જ આવડશે, બાકી આવડશે નહીં. ચલો 18 બરાબર લખીએ, તો 1 બગડો ને 2 તગડા, 2 × 3 × 3, તો 3 3 9 2 18. ચલો 60, તો 2 બગડા, 1 તગડો અને 1 5, 75 15 2 30 2 60, તો ગુસા. શું સરખું છે, 1 બગડો કોમન છે જુઓ, અને 1 તગડો છે, ફરી વારે 6 આવ્યો, તો 2 × 3 = 6, તો ગુસા. તો ત્રીજા દાખલામાં વિદ્યાર્થી મિત્રો, ફરી વારે જવાબ કેટલો આવ્યો, 6 આવ્યો. ચલો હું જોઈએ આમાં કેટલો આવે છે, 27 અને 63, તો ચલો 27ના ભાગ પાડીએ. 7 છે એટલે એકી સંખ્યા છે,
એટલે બે નહીં આવે, ત્રણે આવે. ત્રણ નવ સત્યાવીસ, ત્રણ તરી નવ, ત્રણે એક ત્રેસઠ. અહીં એકી છે એટલે ત્રણે ચાલશે. ત્રણ દુ છ, ત્રણ એકા ત્રણા, પછી ત્રણ સિત્યો એકવીસ, અને સાતે એક આવશે. તો સત્યાવીસમો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, ત્રેસઠમો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત. જો ત્રણ તરી નવ, નવ તરી સત્યાવીસ આવી ગયા, સાત તરી એકવીસ, એકવીસ તરી ત્રેસઠ. ગુ સા અ, તો બે તગડા હે ના એ તગડા. જો આમાં જવાબ બદલો, ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલો આવ્યો, નવ. ગુ સા અ. ઓકે, આ રીતે તમે ગણશો તો જવાબ એકદમ ઈઝી આવી જશે. ચલો હવે આપણે આગળ જોઈએ. પછી છે છત્રી ચોર્યાસી અને ચોત્રી એકસો બે, બંને રકમ હું લખી દઉં. ઈ છત્રી ચોર્યાસી અને એફ ચોત્રી એકસો બે. ઓકે, ચલો પહેલાં છત્રી ચોર્યાસી લઈએ. તો છત્રીસના ભાગ પાડીએ તો છ બે કી છે એટલે બે ચાલશે. બે અઢાર, બે નવ, એ ત્રણ તરી નવ, અને ત્રણે એક. ચલો ચોર્યાસી. ચાર બે કી છે એટલે બે ચાલશે. બે ચોક આઠ, અને બે દુ ચાર. તમને ડાયરેક્ટ ભાગાકાર ના ફાવતો હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે પાછળ કરી શકો છો રબકામમાં. પાછું બે બે કી છે એટલે બે ચાલશે. બે દુ ચાર, બે એકા બે. હવે અહીં એક છે એટલે એકી છે, તો ત્રણ સિત્યો એકવીસ, અને સાતે એક. તો છત્રીસના અવયવ આવ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ. ચોર્યાસીના આવ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત. તો ત્રણ તરી નવ, નવ દુ અઢાર, અઢાર દુ છત્રીસ આવી ગયા. સાત તરી એકવીસ, એકવીસ દુ બેતાલીસ, બેતાલીસ દુ ચોર્યાસી. તો શું સરખું છે, એક બગડો છે જુઓ, પછી બીજો એ બગડો છે, અને એક તગડો છે. આટલી વસ્તુ કોમન છે. તો અહીં લખીએ આપણે ગુસા બરાબર બે બગડા અને એક તગડો. તો ત્રણ દુ છ, દુ બાર આવ્યો. તો લખું ગુ સા અ. તો વિદ્યાર્થી મિત્રો, ઈમો કેટલો જવાબ આવી ગયો છે આપણો, બાર જવાબ આવ્યો છે. ઓકે, ચલો હવે આપણે આ લઈએ ચોત્રીસ ને એકસો બે. ચોત્રીસના ભાગ પાડીએ તો અહીં ચાર છે એટલે બે ચાલશે. બે સત્તર આવશે. આવું તમારે લૂંચાત હોય. આવું સત્તર છે ને એ અવિભાજ્ય છે, એટલે સત્તરે જ ભાગ ચાલે, એટલે સત્તર એક આવો. ચલો એકસો બે, અહીં બગડો છે એટલે બે ભાગ ચાલશે. બે પંચો દસ, બે એકા બે, એકાવન આવ્યો. આવું એકડું છે એટલે બે ભાગ ચાલશે નહીં, ત્રણે જોઈએ. તો પાંચ ને એક છ, છ ને ત્રણ વડે ભગાય તો ત્રણે આને ચાલશે. તો ત્રણે સત્તર તરી એકાવન થાય, અને સત્તરે એક થયું. ઓકે, તો ચોત્રીસ બરાબર એક બગડો અને એક સત્તર, એટલે સત્તર દુ ચોત્રીસ. એકસો બે બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા સત્તર. બે તરી છ, છ ગુણ્યા સત્તર, એટલે સત્તર ચંગ એકસો બે. તો ગુ સા અ બરાબર એક બગડો કોમન છે અને એક સત્તર કોમન છે. તો બે ગુણ્યા સત્તર એટલે ચોત્રીસ. ગુ સા અ બરાબર. તો એફ બરાબર કેટલો આવ્યો, એફમાં ચોત્રી એકસો બેમાં ચોત્રીસ જવાબ આવી ગયો છે. ચલો હવે જોઈએ, એવું થોડા મોટા આવે છે. જુઓ સિત્તેર એકસો પાંચ અને એકસો પંચોતેર, આવા મોટા દાખલા આવું તો કોઈ ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. આપણે જે રીતે ગણીએ છીએ એ જ રીતે ગણતા રહેવાનું. અને વિદ્યાર્થી મિત્રો, હું જે દાખલા ગણાવું એ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, તો મને પણ મોટિવેશન થોડું મળતું રહેશે. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ચલો રકમ લખી છે મેં સિત્તેર, એકસો પાંચ, એકસો પંચોતેર, ત્રણ ઓકડા છે. તો કંઈ વાંધો નહીં, સિત્તેર એ લઈએ. ચલો જોઈએ, આ મોટા છે ભાગાકાર એટલે થોડી વાર લાગે. ચલો જીરો છે એટલે બે ચાલવાનું જ છે. તો બે કેટલા આવે, સિત્તેરના અડધા પોત્રીસ. હું પાંચ એકી છે એટલે બે ના ચાલે, ત્રણે જોઈએ. તો પોતને ત્રણ આઠ, આઠને ત્રણ વડે ના ભગાય એટલે ત્રણે ના આવે, ચારે ના આવે, ડાયરેક્ટ પહોંચે આવે. પહોંચી ત્યો પોત્રીસ અને સાતે એક. ચલો આનો અવયવ પડી ગયા,
105 ના પાડીએ. જો તમે ચાવીઓ જે મેં તમને શીખવાડેલી છે એ ચાવી તમને આવડશે ને તો એકદમ હવે ઈજી પડશે. એવું 5 છે એટલે 2 ના ચાલે, તમને ખ્યાલ આવી જાય. 3 5 ને 1 6, 6 ને 3 વડે ભગાય તો આને 3 એ ભગાવવાનું જ છે. તો 10 છે એટલે 3 તરી 9, 1 વધી ગયો એટલે 1 છ 5 આગળ મૂકો એટલે 15, તો 3 5 15. જો તમને આવું ડાયરેક્ટ ભાગાકાર ના ફાવે તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું, તમને એક ઉદાહરણ આપું. આ રીતે રફ પેજ લેવાનું છે. 105 ભાગ્યા 3 કરવાના, 3 તરી 9, 10માં 9 જાય એટલે 1, 3 5 15. આ રીતે ભાગાકાર કરીને 35 લખવાના છે. હું તમને આ સિસ્ટમ શા માટે શીખવાડું છું કે તમારો સમય બચક માટે. હાલ તમે છઠ્ઠામાં છો પણ 10માં સુધીમાં આવા દાખલા આવવાના છે એટલે ઝડપથી ગણી શકો એ માટે આ રીતે હું તમને શીખવાડું છું, બરાબર છે. ચલો 35 આવ્યા એટલે 5 5 5 6 7 8 એટલે 5 જ ભાગ ચાલશે હવે, બરાબર. તેણે નહીં ચાલે તો 5 સીત્યો 35 અને 7 1. આ રીતે એકદમ ઇઝી પડી જાય એટલા માટે હું તમને શીખવાડું છું. અત્યારે પ્રેક્ટિસ કરશો તો ફટાફટ ફાઈ જશે. જો 5 છે એટલે 2 ના ચાલે, 5 ને 7 12 ને 1 13, 13 ને 3 ના ભગાય એટલે 3 ના ચાલે, 4 નહીં ચાલો ડાયરેક્ટ 5 ચાલશે. 75 15 એટલે 2 વધ્યા એટલે 25 એટલે 5 5 25. 5 સીત્યો 35 અને 7 1. તો 5 5 અને 7 આવ્યો. બસ હવે આવ્યો લખી દઈએ આપણે, અહીં લખી દઉં તો 70 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 7, 7 5 35, 35 દૂ 70 આવી ગયા. ચલો 105 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 7, તો 7 5 35, 35 તરી 105. 175 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 5 25 સીત્યો 175. બસ હવે લખી દઈએ ગુસા. તો શું કોમન છે તમે જુઓ, એક પોચડો છે, અહીં પણ પોચડો છે અને અહીં છે, પછી એક સાતડો છે, એક સાતડો છે અને એક સાતડો છે. બસ આટલું જ છે, 5 અને 7. તો કેટલો આવ્યો? 7 5 25 તો 35. ગુ સા અ ગુરુત્તમ સામાન્ય અવયવ, કેટલો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 35 આવી ગયો. ચલો એના પછી કયો છે? 91 112 અને 49. ચલો એ લઈ લઈએ. એચ 91 112 અને 49. ચલો હવે આપણે આ ગણવાનું ટ્રાય કરીએ. ચલો 91 ના પાડીએ. હવે 1 છે એટલે તો 2 ભાગ ચાલવાનો જ નહીં, પછી 3 જોઈએ તો 9 ને 1 10, 10 છે એટલે 3 ભગાય નહીં એટલે 3 ના ચાલે, 4 ના ચાલે, 5 ના ચાલે કે 5 અને 0 હોવું જોઈએ એકમનો અંક, 6 ના ચાલે ડાયરેક્ટ 7 ચાલશે. 7 13 સીતો 91 એટલે 13 આવ્યા અને 13 1 આવ્યો. ઓકે ચલો 112. અહીં 2 છે એટલે 2 તો ચાલવાનો જ છે, તો 2 5 10, 1 વધ્યો એટલે 12, 2 6 12. હજી 6 છે એટલે 2 ચાલશે, 2 2 4, 2 8 16, પાછો 8 છે એટલે 2 ચાલશે, 2 14, 2 સીત્યો 14 અને 7 1. ચલો 49, 49 છે એટલે 77 49 ને 7 1. ચલો અવયવ પડી ગયા. 91ના કયા પડ્યા? 7 ગુણ્યા 13 એટલે 7 13 સીત્યો 91. ચલો 112ના કયા પડ્યા? 1 2 3 અને 4 બગડા અને 1 સાતડો, 7 દુ 14 દુ 28 દુ 56 દુ 112. ચલો 49ના કયા પડ્યા? 2 વખત 7, 7 ગુણ્યા 7. અહીં લખીએ આપણે જવાબ, ગુસા બરાબર 1 સાતડો અહીં છે, અહીં પણ છે અને અહીં પણ છે, અહીં 13 છે પણ બાકી નથી એટલે એકલું 7 જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો આપણો એચમો? તો જવાબ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો 7 જવાબ આવી ગયો. ઓકે ચલો આપણે આગળ દાખલો જોઈએ. એકદમ ઇઝી હોય છે જો તમે પદ્ધતિસર ગણો તો. ચલો હવે કયો દાખલો આવ્યો? તો જુઓ તો 18 54 અને 81 આઈ, 18 54 81. ઓકે ચલો 18ના અવયવ લઈએ. હવે 18 છે પાછળ આઠડો છે એટલે તમને ખબર છે બેકી છે એટલે 2 ચાલશે, 2 9 18. હવે 9 એકી આવ્યો એટલે 3 તરી 9, 3 1. ચલો 54, તો 54માં પાછળ ચોકડો છે એટલે 2 ચાલશે, 2 27. હું 27 એટલે એકી આવ્યો તો 3 9 27, 3 તરી 9, 3 1. પછી 81 આવ્યો તો એકડો છે એટલે 2 ના ચાલે, 3 ચાલશે, 8 ના 1 9 થાય એટલે 3 2 6, 2 વધ્યા 3 સીતો 21,
ત્રણ નવો સત્યાવીસ, ત્રણ તરી નવ, ત્રણે એક, બરાબર એક આવી ગયું. ચલો અઢારના કયા અવયવ આવ્યા? તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તરી નવ, નવ દુ અઢાર, ઓકે. ચલો ચોપન. તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તરી નવ, નવ તરી સત્યાવીસ, સત્યાવીસ દુ ચોપન. ચલો એક્યાસી. તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તરી નવ, નવ તરી સત્યાવીસ તરી એક્યાસી, ઓકે. ત્રણ તરી નવ તરી સત્યાવીસ દુ ચોપન, હો એક્યાસીની. ચલો ગુસા લખી દઈએ. સરખું શું છે? તો જુઓ, બગડો અહીં નથી એટલે પતી ગયું. એક તગડો અહીં પણ તગડો અને અહીં પણ તગડો, એટલે તગડો લખો. એક તગડો અહીં છે અને અહીં છે, તો બે વખત તગડા આવ્યા. તો ત્રણ તરી નવ ગુસા આવ્યો. ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો આવ્યો? નવ આવ્યો, ઓકે. થયો દાખલો બાર, પિસ્તાલીસ અને પંચોતેર આઈ, સોરી જે આવ્યો, બાર પિસ્તાલીસ અને પંચોતેર. ચલો લખીએ. ચલો બારના ભાગ પાડીએ. તો બે છંગ બાર, બે તરી છ, ત્રણ એકા ત્રણ, પિસ્તાલીસ. અહીં પાંચડો છે એટલે બે ના ચાલે, પોચ નથી આ નવ, તો ત્રણે ચાલશે. ત્રણે પંદર તરી પિસ્તાલીસ, ત્રણ પંચો પોચ અને પાંચે એક આવશે. ચલો પંચોતેર છ એટલે પાંચ છે એટલે એકી છે એટલે બે બે નહીં ચાલે, ત્રણે જોઈએ. સાતનો પોચ બાર, બારના ત્રણ વડે ભગાય તો ત્રણે આવશે. તો ત્રણ દુ છ, એક વધ્યું, એક એટલે પંદર થયા, એટલે ત્રણ પંચો પંદર, પચીસ આવ્યો એટલે પોચે પોચે પચીસ અને પોચે એક. ચલો બારના અવયવ લખીએ. તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, પિસ્તાલીસના લખીએ, ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, પંચોતેરના લખીએ, તો ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ. જો ત્રણ દુ છ દુ બાર આવી ગયા, પોત તરી પંદર તરી પિસ્તાલીસ આવી ગયા, પોચે પોચે પચીસ તરી પંચોતેર. ગુસા, તો એક તગડો છે અહીં, અહીં પણ તગડો છે અને અહીં પણ તગડો છે, બસ બીજું કંઈ દેખાતું નહીં. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ગુસા ત્રણ આવી ગયો, ઓકે. તુમ લોગ નહીં હો તો સબસ્ક્રાઇબ કરો, વો જો લાલ વાલા બટન હૈ ઉસકે સાથ સૂર્ય નમસ્કાર કરો યા ફિર અનુલોમ વિલોમ, મુજે નહીં પતા, બસ ક્લિક હો જાના.